मिर्ची मॉर्निंग। चलो आज एक प्रयोग करिए। 100 लोगों ने એમની અંતિમ ઘડીએ એવું પૂછવામાં આવે કે અફસોસ છે, જીવન પૂરું થયું એનો કોઈ અફસોસ રહી ગયો ખરો, એની રિગ્રેટ, તો કેવા જવાબ મળે? પ્રયોગના ભાગ રૂપે આપણે ખાલી વિચારીએ કે માન લો કે એક સાથે 100 લોકોને આવું પૂછીએ કે તમને લાઈફમાં કોઈ અફસોસ રહી ગયો, મૃત્યુ પહેલા તમને આ સવાલ પૂછવામાં આવે તો તમે શું જવાબ આપો? ડિનાયલ, ફિયર, એંગર, પશ્ચાતાપ, છેલ્લો શ્વાસ લેતા પહેલા તો અલગ અલગ લાગણીઓમાંથી પસાર થતો હોય છે માણસ, એને એમ પૂછે કે ભાઈ છે કોઈ લાઈફમાં કોઈ અફસોસ ખરો, તો સૌથી કોમન જવાબ મારા હિસાબે એ મળે કે આઈ વિશ જિંદગી મારી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પર જીવવાની હિંમત હોત મારામાં. હંમેશા બીજા શું કહેશે, લોકો શું કહેશે, એના આધારે મેં મારી લાઈફ નક્કી કરી. સૌથી કોમન તો જવાબ આ જ હોય મારા હિસાબે કે મારા સપના, મારી ઈચ્છાઓની તરફ થોડું વધારે ધ્યાન આપ્યું હોત અને લોકો શું કહેશે એની ચિંતા ઓછી કરી હોત, એની પરવા ઓછી કરી હોત તો સારું હોત, તો મારી લાઈફ જુદી હોત. બીજો અફસોસ જે સૌથી કોમન જોવા મળે લોકોને અંતિમ ઘડીમાં, એમ થાય કે યાર આટલું બધું કામ ના કર્યું હોત તો, આઈ વિશ આઈ હેડ નોટ વર્ક્ડ સો હાર્ડ. મોટાભાગના પુરુષોને પાછલી અવસ્થામાં આ વિચાર એક વાર તો આવતો જ હોય છે કે કાશ બાળકોને વધારે ટાઈમ આપ્યો હતો તો કોણે રોક્યા હતા, કોણે રોક્યા હતા. બધું પાછળથી થાય છે, જ્યારે કરવાનું હોય ત્યાં નથી થતું. ત્રીજું, ઘણા લોકોને એવો અફસોસ રહેતો હોય કે મેં ટાઈમસર મારી ફિલિંગ્સ એક્સપ્રેસ કરી દીધી હોત તો. આ અફસોસ બહુ મોટો હોય છે, બહુ મોટો રિગ્રેટ કે આ ટાઈમસર કહી દીધું હોત તો. જે લાગ્યું હોય કોઈના માટે, જે પ્રકારની લાગણી થઈ હોય, પોઝિટિવ, નેગેટિવ, વોટએવર, પણ એ ટાઈમસર કહી દો ને ઓનેસ્ટલી તો કદાચ શરૂઆતમાં થોડો ધક્કો લાગે પણ પછી પાછળથી બધું સરસ થઈ જતું અને તમે થોડા વધારે સ્વસ્થ રહી શકો. પણ જો ટાઈમસર ફિલિંગ્સ એક્સપ્રેસ ના થઈ હોય, ઓ બાપરે, અંદર ને અંદર દબાયેલી રહી હોય, પછી એ તમને અને તમારી આસપાસના વાતાવરણને કલુષિત કરે, કરે ને કરે જ. એટલે મોટાભાગના લોકોને અફસોસ રહેતો હોય છે જિંદગીના અંતિમ ચરણમાં કે આ ટાઈમસર માર કહી દેવાનું હતું, જે કહેવાનું હોય. પછી એક બીજો અફસોસ હોય છે કે હું મારા મિત્રોના ટચમાં બહુ ન રહી શક્યો અથવા ન રહી શકી. ઘણા બધા લોકોને પાછળથી એમ થતું હોય કે યાર મારા આ કોલેજના આ ફ્રેન્ડ હતા, મારી કરિયરના શરૂઆતમાં પેલા ફ્રેન્ડ હતા, હવે એમના ટચમાં રહી શકાય એવી પોસિબિલિટી હતી પણ એ વખતે આઈ ડીડ નોટ ચૂઝ ટુ બી ઇન ટચ વિથ ધેમ. મારે એમની સાથે થોડો વધારે ખુશી વાળો સમય વ્યતીત કરવો હતો. અને એક કોમન રિગ્રેટ એ પણ હોય જિંદગીના અંતે કે ખુશ રહી શકાય એવા ઘણા બધા શોખ હતા જે કેળવ્યા નહીં. તો કોણ રોકે છે? આપણને કોઈ રોકતો નથી આપણે જે કરવું હોય કરવામાં, આપણે જ આપણી જાતને રોકીએ છે. લોકો શું કહેશે, હાય હાય આવું તો કઈ થતું હશે, આવું બધું વિચારીને. સો એક મીનિંગફુલ લાઈફ સ્પેન્ડ કરવા માટે પાછળથી અફસોસ કરવો એના કરતા આજે જે કરવું છે કરી નાખો ને યાર, એ જ આજનો મોર્નિંગ મંત્ર. 7:13 થઈ રહી છે. મિર્ચી 98.3, 28 નવેમ્બર 2017, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.